કેમ છો બધા મજામાં છો ને તમે બધા ઘણું બધું ઘરે શીખો છો હા એ મને ખબર છે હું પણ કઈક ઘરે બેસીને નવું નવું શીખું છું તમારી જેમ જ તે મિસ જે કરાવે છે એ બધું જોઉં છું અને શીખું છું તો હું અને મારો ફ્રેન્ડ આજે બંને કઈક તમારી સાથે નવું નવું શીખશું જો મારો ફ્રેન્ડ આવ્યો છે ને એ પણ મારી સાથે નવું નવું શીખવાનો છે તમે બધા શરીરના અંગો વિશે જાણી ગયા છો ને આજે આપણે બોડી ઓફ પાર્ટ્સ એટલે કે શરીરના અંગો વિશે ફરીવાર જાણશું પણ અંગ્રેજીમાં જાણશું તો તમે બધા મારી સાથે સરસ મજાનું શીખજો આ છે ફેસ ફેસ તમે જોવો છો ને તો ફેસ એટલે મોઢું તો ફેસમાં ઘણા બધા પાર્ટ્સ આવે છે એ હું તમને અલગ અલગ કરી અને દેખાડીશ અને એના નામ પણ બોલીશ એ તમે જોજો અને ધ્યાનથી સાંભળજો એટલે તમને આવડી જાય આ છે ફેસ તો ફેસની અંદર જોજો આમાં કેટલું બધું છે આ એક બાબાનું મોઢું છે ને એની અંદર હેર છે પછી આઈ છે પછી ઈયર છે પછી નોઝ છે અને લિપ્સ છે આ બધું કોમાં સેમાં આવે છે તો ફેસમાં ફેસ એટલે મોઢું થાય આ શું છે ફેસ ફેસ એટલે મોઢું આ છે આઈ આઈ છે ને એટલે આંખ થાય તો આઈમાં પણ આપણે આ ઉપરનો ભાગ હોય એને આપણે આઈબ્રો કહીએ છીએ અને આને આઈઝ કહીએ છીએ આઈસ એટલે આંખો થાય આપણે બે આંખો હોય છે ને વન અને ટુ ટુ આઈઝ હોય છે એને શું કહેવાય છે ગુજરાતીમાં આંખો આંખ શું કામ કરે છે જોવાનું કામ કરે છે તમે સરસ મજાનું ટીવીની અંદર કાર્ટૂન જોઈ શકો છો સરસ મજાનું ગીતો આવતા હોય નાના નાના બાળકોના તો ઈ પણ જોઈ શકો છો પછી સરસ મજાનું વાંચન અને લેખન કરવું હોય તો તમે આંખ દ્વારા જોઈ શકો છો આ છે નોઝ નોઝ એટલે શું કહેવાય નાક કહેવાય નાકને આપણે આ ચિત્રમાં જોઈએ છીએ એટલે કે આ પિક્ચરમાં જોઈએ છીએ નાક શું કામ કરે છે નાક સરસ મજાના ફૂલોની સુગંધ લે છે એ તમને બધાને સરસ મજાનું મજા સ્પ્રે છાટી દે છે ને તો એની પણ તમને સરસ મજાની સુગંધ આવે તો તમે કેમ કહો છો મમ્મી આજે તો સરસ મજાની સુગંધ આવે છે એ તમને સેના દ્વારા આવે છે નોઝ એટલે કે નાક દ્વારા આવે છે નોઝ આપણે આજુબાજુમાં સરસ મજાના ફૂલો ખીલે છે એની પણ આપણને સુગંધ લઈ શકીએ છીએ ઈ વસ્તુ કોના દ્વારા થાય છે નોઝ એટલે કે નાક દ્વારા થાય છે આ છે ઈયર ઈયર એટલે કાન થાય તમે જે કઈ સાંભળો છો સરસ મજાનું મ્યુઝિક સાંભળો છો સરસ મજાનું કાર્ટૂન જોવો એમાં પણ અવાજ સરસ મજાનો આવે એ બધું તમને કોના દ્વારા સંભળાય છે ઈયર એટલે કે કાન દ્વારા સંભળાય છે ઈયર નું આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ જેથી આપણને બધા જ અવાજો સરસ રીતે સાંભળી શકીએ છીએ મમ્મી તમને અવાજ કરતા હોય તો એ તમને કોના દ્વારા સંભળાય છે ઇયર દ્વારા એટલે કે કાન દ્વારા સંભળાય છે આ છે લીપ લીપ એટલે હોટ થાય તમારા સરસ મજાના ફેસ ઉપર પિંક પિંક કલરના હોય છે ને ઘણા ને છોકરીઓ હોય તો એને સરસ મજાના પિંક કલરના હોટ હોય છે અને ઘણા ઘણા ખૂબ સરસ મજાના ક્યૂટ ક્યૂટ તમારી જેવા બાબા હોય છે એને થોડા થોડા રેડ કલરના લીપ હોય છે પણ લીપ સરસ મજાના હોય તો નાના નાના બાળકો બધા ખૂબ સરસ દેખાય છે અને આને કહેવાય છે લિપ્સ ને કહેવાય છે હોઠ કહેવાય છે આ છે ટીથ તમે લીપ જોયા ને લીપ પછી આવે છે ટીથ તો ટીથ કેવા સરસ મજાના ટીથ એટલે દાંત થાય તો તમારે બધાને સરસ મજાના ટીથ હોય છે ને એનું તમારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ તમે બધા દરરોજ સરસ મજાનું બ્રશ કરો છો ને તીથને હંમેશા સરસ મજાના ચોખ્ખા રાખવા જોઈએ જેથી આપણે જે કાંઈ ખાઈએ તો આપણા દાંત ખરાબ થઈ ન જાય એની માટે તીથને હંમેશા કેવા રાખવા જોઈએ એકદમ ક્લીન રાખવા જોઈએ આ છે હેન્ડ આખો સરસ મજાનો હેન્ડ હેન્ડ ની અંદર જુદા જુદા પાર્ટ્સ આવે છે એલ્બો આવે છે પામ આવે છે તો આને કહેવાય હેન્ડ આપણે શું કરી શકીએ છીએ લખી શકીએ છીએ મમ્મીને કઈ પણ કામમાં હેલ્પ કરાવી શકીએ છીએ અને આપણે સાયકલ ચલાવી હોય તો હેન્ડ અને લેગ બંનેની જરૂર પડે છે તો આને કહેવાય હેન્ડ હેન્ડ એટલે હાથ આ છે પામ પામ એટલે હાથની હથેળી થાય તમે જે હેન્ડ જોયો એની અંદર આવે છે એને પામ કહેવાય છે અને પામની અંદર અંગૂઠો એટલે કે થંભ એની અંદર આવે છે આ છે થંબ એને કહેવાય છે અંગુઠો આ વન ટુ થ્રી અને ફોર એને કહેવાય છે ફિંગર આ છે આખાને આપણે શું કહીએ છીએ પામ કહીએ છીએ પામ એટલે હાથનો પંજો થાય આ છે આ આખો છે લેગ લેગની અંદર પણ જુદા જુદા પાર્ટ્સ આવે છે આ છે ની આ છે એન્કલ અને આ છે ટોસ તો આ આખાને આપણે લેગ કહીએ છીએ લેગ એટલે જુદી જુદી બધા પાર્ટસ હોય છે એ દેખાડું છું આને કહેવાય ફૂટ પણ એમાં બે પાર્ટ્સ આવે છે આ બાજુ એન્કલ આવે છે અને આ બાજુ ટોઝ ટોઝ એટલે પગની આંગળીઓ એને આ છે એની ફિંગર તો ભાઈ આ છે ફૂટ ફૂટ એટલે થાય પગનો પાંજો તો ચાલો બાળકો આ બધું આપણે શીખ્યા ને આજે સરસ મજાનું બોડી ઓફ પાર્ટ્સ ના નેમ શીખ્યા તો તમે મારી સાથે અંગ્રેજી અને ગુજરાતી બંને શીખ્યા ને તો એમાં પણ એક સરસ મજાની પોયમ આવે છે જેમાં બોડી ઓફ પાર્ટ્સ ના ઘણા બધા નેમ્સ આવે છે તો તમને હું ગાઈ અને શીખવાડીશ તમે મારી સાથે જોજો ધ્યાનથી સાંભળજો જેથી તમને પોએમ આવડી જાય તો હું ચિન રોઝી લિપ્સ ટીથ વિધિન ટીથ વિધિન કલી હેર વેરી ફેર કલી હેર વેરી ફેર આઈઝ આર બ્લુ આપણે શીખ્યા તો ચાલો બધા જ બાળકો ઘરે ધ્યાનથી જોઈ અને ધ્યાનથી તમે યાદ રાખજો બધા આપણે ફરીવાર વાર નવું શીખવા ભેગા થઈશું તો ચાલો બાય બાય